વેલકમ ટુ અતુલ પોલિટેકનિક. મારું નામ મીત જયેશભાઈ સંઘાડિયા છે. હું અહીંયા ઓટોમોબાઈલ ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી છું. હું તમને હેલ્પ કરીશ ઓટોમોબાઈલ એટલે શું એ જાણવામાં. એના સિવાય ઓટોમોબાઈલ શું આવે છે, એના પછી સ્કોપ શું છે ઓટોમોબાઈલના, એ બધી જ વસ્તુ આજના વિડીયોમાં આપણે સમજીશું. હવે સૌથી પહેલાં તો ઓટોમોબાઈલ એટલે શું અને એ શેમાં કન્ટેન્ટ થાય છે. તો આપણે ઇન જનરલ જોવા જઈને ત્રણ એન્જિનિયરિંગની મેઇન શાખાઓ છે. ક્લિયર છે? કઈ કઈ? મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ. તમે કોઈ બી મિકેનિઝમ, કોઈ બી એન્જિનિયરિંગ સમજવા જાઓ ને તો મેઇનલી ત્રણ ભાગમાં પડે, દેટ ઇઝ મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ. એના પછી અત્યારે હાલ થોડા વર્ષોથી એક નવી શાખા પણ ચાલે છે, જે એ છે આઈટી અને કોમ્પ્યુટર. ક્લિયર છે? તો આપણે મિકેનિકલની અંદર આપણી ઓટોમોબાઈલ એ આપણી એક સબ બ્રાન્ચ છે. સબ બ્રાન્ચ એટલે શું કે આપણે જે ભણવાનું છે ને, આપણો વિષય જે છે ને, એ મિકેનિકલની સાપેક્ષમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? તો હવે ઓટોમોબાઈલ એટલે શું? ઓટોમોબાઈલ એટલે કે આપણે એવી ગાડીઓ અવેલેબલ છે. આપણે વ્હીકલ વિશેનું સ્ટડી કરવાનું આવે છે. વ્હીકલ કયા કયા વ્હીકલ? હવે ઇન જનરલ આપણે એની પ્યોર ઇંગ્લિશમાં ડેફિનેશન સમજીએ તો એ એવું કહેવા માંગે છે કે ઓટોમોબાઈલ ઇઝ અ સેલ્ફ પ્રોપેલર વ્હીકલ યુઝ ટુ ટ્રાન્સપોર્ટ ગુડ્સ એઝ વેલ એઝ પેસેન્જર ઓન રોડ ઓર ઓફ રોડ. હવે તમને એમ થશે કે આ ડેફિનેશન કહેવા શું માંગે છે, આનો મતલબ શું થાય? ક્લિયર છે? ટેન્શન લેવાની જરૂર નથી, આપણે એનું પ્યોર ગુજરાતી સમજીએ. તો સૌથી પહેલાં તો સેલ્ફ પ્રોપેલર વ્હીકલ. હવે સેલ્ફ પ્રોપેલર વ્હીકલ એટલે શું? સેલ્ફ પ્રોપેલરનો સિમ્પલ મતલબ એવો થાય કે જે વાહન પોતાની એનર્જી જાતે જનરેટ કરતું હોય. પ્રોપેલર મીન્સ કે ગોળ રોટેશનલ મોશન મળે છે. આપણે પૈડાની ગતિ કેવી થાય? રોટેશનલમાં થાય. તો એ જે રોટેશનલ ગતિ છે એને પ્રોપેલર ગતિ કહેવાય. તો એવું વાહન કે જે પ્રોપેલર પોતાની જાતે પ્રોપેલ થતું હોય, એટલે કે પ્રોપેલર થવાની કામગીરી એની અંદર થતી હોય. ક્લિયર છે? સેલ્ફ પ્રોપેલર વ્હીકલ યુઝ ટુ ટ્રાન્સપોર્ટ એટલે કે જે પરિવહન માટે ઉપયોગી છે. તો પરિવહન શેનું થઈ શકે? બે વસ્તુનું થઈ શકે. પેસેન્જરનું થઈ શકે અથવા તો ગુડ્સ, ગુડ્સ મીન્સ કે માલ સામાનનું થઈ શકે. તો આ બંને વસ્તુનું જે વાહન આ બંને વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન કરી શકે અને જે ઓન રોડ પણ ચાલી શકે એઝ વેલ એઝ ઓફ રોડ પણ ચાલી શકે, તો એવા વાહનને કહેવામાં આવે છે ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલ એ બહુ ડીપ સબ્જેક્ટ છે, આની અંદર તમે ઘણી બધી વસ્તુઓ શીખી શકો છો. હવે વાત આવે છે આના પછીના સ્કોપ્સ કયા કયા છે. તો ઓટોમોબાઈલ બેઝિકલી તમે વ્હીકલ વિશે સમજવા જાઓ તો વ્હીકલ વર્લ્ડમાં ત્રણ પ્રોસેસમાંથી બને. સૌથી પહેલાં પ્રોડક્શન થાય, પછી એનું સેલ્સ થાય, પછી એ ઓન રોડ ફરતું હોય જે તે સમયે એનું મેન્ટેનન્સ થાય અને એના પછી સ્ક્રેપ થાય. તો આ પાંચે પાંચ વસ્તુ જે છે એ બધામાં જોબ્સ અવેલેબલ છે. સૌથી પહેલાં તો પ્રોડક્શનમાં જોઈએ તો પ્રોડક્શનમાં તમે ફિટર, ટર્નર એ બધી અલગ અલગ ટાઈપની જોબ અવેલેબલ હોય છે. ઇવન સુપરવાઇઝર, પ્રોડક્શનને ક્વોલિટી એશ્યોરન્સ, ક્વોલિટી કંટ્રોલ એ બધી જોબ્સ પણ અવેલેબલ હોય છે. તો એમાં તમે સારું ભવિષ્ય બનાવી શકો છો. ક્લિયર છે? એના પછી આવે છે પ્રોડક્શન થઈ ગયું ગાડીનું, એના પછી શું થાય ગાડીનું? સેલ્સ થાય. તો સેલ્સ માટેની પણ આપણે ઓટોમોબાઈલ એન્જિનિયર સેલ્સ માટે પણ એપ્લિકેબલ છે. તો સેલ્સમાં કઈ કઈ કંપનીમાં તમે જઈ શકો છો? તો ડીલરશીપ ઓટોમોબાઈલની કોઈ બી એક્સ વાય ઝેડ મારુતિથી લઈને મર્સિડીઝ સુધીની દરેકમાં તમે એપ્લાય કરી શકો છો અને કામ કરી શકો છો. ક્લિયર છે? સેલ્સ પછી આવે છે વન ઓફ ધ મોસ્ટ માય ફેવરેટ એન્ડ ધ બેસ્ટ બ્રાન્ચ, જે છે મેન્ટેનન્સ. ક્લિયર છે? મેન્ટેનન્સ એ વસ્તુ એવી છે કે ઇવન સેલ્સ અને પ્રોડક્શન ક્યારેક બંધ થઈ શકશે, બટ મેન્ટેનન્સ તમારું કોઈ દિવસ બંધ થવાનું નથી. કારણ કે જેટલા વ્હીકલ્સ ઓન રોડ ફરી રહ્યા છે એને રિપેર કરવા પડશે, એને સમયાંતરે એનું ઓઇલ ચેન્જ કરવું પડશે, એનું ફિલ્ટર બદલવું પડશે. તો એ બધી વસ્તુ શેમાં આવે છે? તમારું મેન્ટેનન્સમાં. મેન્ટેનન્સ જોડે જોડે તમે બોડી શોપને ઇન્સ્યોરન્સમાં પણ એપ્લાય કરી શકો છો. એના સિવાય ઇન્સ્યોરન્સમાં બીજી એક લાઇન છે જે ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ છે, દેટ ઇઝ સર્વેયર. ઇન્સ્યોરન્સ સર્વેયર એટલે તમે ખ્યાલ હોય તો તમે જ્યારે ગાડી બોડી શોપમાં એક્સિડેન્ટલ વર્ક માટે મૂકો છો તો જે તે સમયે એક એન્જિનિયર આવે છે એ ગાડીને ચેક કરે છે અને અપ્રૂવ કરે છે કે હા આ પાર્ટ્સ નાખો, આ પાર્ટ્સ ના નાખો, આ પાર્ટ્સ ઇન્સ્યોરન્સમાં કવર થશે, આ પાર્ટ્સ નહીં થાય. તો એના માટે તમારે એ કેટેગરી અથવા બી કેટેગરીના કોઈ બી એક સર્વેયરની અંડરમાં બે વર્ષ ટ્રેનિંગ લીધા પછી IRDA ની એક્ઝામ આપીને તમે સર્વેયર પણ બની શકો છો. ક્લિયર છે? અને એના પછી મેન્ટેનન્સ પછી આવે સ્ક્રેપિંગ. સ્ક્રેપિંગનો આપણે ઇન્ડિયામાં એટલો બધો સ્કોપ નથી, કારણ કે આપણે ઇન્ડિયામાં શું છે કે ગાડી એક વખત લીધી ને પછી જનરલી કોઈ વેચતું નથી અથવા તો સ્ક્રેપ બહુ નથી કરતું. ઇવન રીસેલ રીસેલ કરીને આગળ માર્કેટમાં ચાલે જાય છે.
ઇવન આપણે ગાડીની જે વેલિડિટી હોય છે એઝ પર આરટીઓ નોર્મ્સ 15 વર્ષ સુધી અવેલેબલ હોય છે. એટલે કે તમે એક વખત ગાડીનું રજીસ્ટ્રેશન કરાવ્યું એના પછી 15 વર્ષ પછી તમારે રી રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે અને એમાં પણ એટલા બધા ઇસ્યુઝ નથી કે તમારે ગાડીને સ્ક્રેપ કરવી પડે. એટલે સ્ક્રેપિંગ માટે હાલ બહુ સ્કોપ નથી. હવે આ તો વાતથી આપણા પ્રાઇવેટ સેક્ટરની કે તમે પ્રાઇવેટમાં આટલી આટલી જગ્યાએ જોબ કરી શકો છો. ના, વોટ અબાઉટ ધ ગવર્મેન્ટ ગવર્મેન્ટ જોબ? તો ગવર્મેન્ટ જોબમાં આપણા ઓટોમોબાઈલ એક વન ઓફ ધ બેસ્ટ અને મસ્ત જોબ છે, દેટ ઇઝ RTO, રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ. તમે બધા લાઇસન્સ વાપરો છો, વ્હીકલનું રજીસ્ટ્રેશન કરાવો છો, તો એ બધી વસ્તુ પ્રોસેસ ક્યાં આગળ કરાવો છો? તો એ તમે કરાવો છો RTOમાં. આપણે ગુજરાતમાં જીજે 1 થી લઈને જીજે 38 સુધીના RTO ઓફિસ આવેલી છે. તમે બધી જગ્યાએ અપ્લાય કરી શકો છો. ઇવન લાસ્ટ 2013થી મેં માર્ક કર્યું છે કે દર 2 વર્ષે RTOની નવી નવી વેકેન્સી બહાર પડે છે, તો તમે એમાં માટે પણ પ્રિપેર કરી શકો છો. ક્લિયર છે? તો આ હતું આપણું આખું ઓટોમોબાઈલ ડિપાર્ટમેન્ટ. તો ઓટોમોબાઈલ ડિપાર્ટમેન્ટમાં તમે એન્ટર થાઓ છો તો મોસ્ટ વેલકમ છે મારા તરફથી તમને. તમને કોઈ ક્વેરી હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ઇસ્યુ હોય તો તમે નીચે કમેન્ટમાં મેન્શન કરી શકો છો. ઇવન આના સિવાય આપણા જનરલ ડિપાર્ટમેન્ટ અને મિકેનિકલ ડિપાર્ટમેન્ટનો પણ એક વિડીયો ઓલરેડી અવેલેબલ છે, તો તમે જોઈને મજા પણ કરી શકો છો. એમાં તો બહુ જ એન્ટરટેનમેન્ટ છે, તમે બહુ જ મજા આવશે. ક્લિયર છે? એના સિવાય કોઈ ક્વેરી, કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં લખી શકો છો. ઇવન વિડીયોના એન્ડિંગમાં અમારા લોકોના કોન્ટેક્ટના નંબર્સ પણ છે, એમાં પણ તમે લખી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ હેવ એની ક્વેરી, યુ કેન ડાઉટ, યુ કેન કમેન્ટ ઇન ધીસ સેક્શન. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.